नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 आर्ट्स विषय तत्वज्ञान एमां प्रकरण आपणे नवुं शुरू करेलुं गई काले, प्रकरण 6 भारतीय तर्कशास्त्रमां अनुमान। तो एना विषे छे प्रास्ताविक बाबत जोई अने थोड़ीक व्याख्यायिक स्वरूप जे पक्ष साज्य हेतु आनी चर्चा आपणे करी। तो हवे आजे आपणे एमां आगळ वधता आजे जोशुं टॉपिक, एनी अंदर छे के न्याय दर्शननुं अनुमाननुं बंधारण। हवे आ न्याय दार्शनिको छे એ અનુમાનલક્ષી બંધારણ કઈ રીતે રજૂ કરે છે અને જે અનુમાનલક્ષી જે તારણો છે એ કઈ રીતે સ્પષ્ટ કરે છે, સત્યતા તરફ કઈ રીતે આપણને આગળ લઈ જાય છે એનું બંધારણ કે માળખું છે એના વિશે આપણે આજે ભણવાનું છે। તે જોઈએ કે આ અનુમાનનું ન્યાય દર્શનમાં અનુમાનનું બંધારણ, ન્યાય દર્શનમાં અનુમાનનું બંધારણ। તો ન્યાય દર્શન અનુસાર અનુમાનનું એક નિશ્ચિત માન્યરૂપ, જે આપણે માન્યરૂપ છે એ આગળના પ્રકરણમાં જોઈ ગયા કે માન્યરૂપ કોને કહેવાય કે જેમાં પક્ષ પદ સાધ્ય પદ અને જે એ ત્રણ પ્રકારના જે પદ આવતા હોય એને અનુરૂપ છે એ માન્યરૂપ રચાત માન્યરૂપ વિધાન રચાય છે। હવે એવું નિશ્ચિત જે માન્યરૂપ છે એ ન્યાય દર્શન અનુસાર અનુમાનનું એક નિશ્ચિત માન્યરૂપ છે જેને શાબ્દિક રીતે 5 વાક્યો કે અવયવો દ્વારા રજૂ કરાય છે। એટલે આપણે સ્પષ્ટ કરવાનું અહીંયા કે આ જે ન્યાય દર્શનમાં જે અનુમાન રજૂ થાય છે તે શેના આધારે, તો કે એ છે નિશ્ચિત રૂપ, નક્કી કરેલું અમુક માન્યતા રૂપ, નિશ્ચિત માન્ય રૂપ એની રચના। તો કે એની રચના છે એ આપણે શેના આધારે કરશું, તો કે શાબ્દિક રીતે 5 વાક્યો કે અવયવો દ્વારા રજૂઆત એની થશે। હવે આ 5 વાક્યો દ્વારા રજૂઆત કીધી એટલે આપણે આમાં વાક્યોને અવયવો કીધા છે। હવે જુઓ કે આ 5 વાક્યો દ્વારા રજૂ થતું અનુમાન એટલે કે વાક્ય આધારે રજૂ થશે એમ તો કીધું છે અવયવો અને વાક્ય આધારે। તો આપણે જે વાક્ય પર જઈને કહીએ તો આ જે 5 વાક્યો છે એના આધારે જે રજૂ થતું અનુમાન છે એને આપણે પંચાયવી કે 5 અવયવોવાળું કહેવામાં આવે છે। વ્યાખ્યા છે તમારા સ્વાધ્યાયની અંદર પણ પૂછેલી છે અને પ્રશ્નપત્રમાં પણ અગાઉ હવે પછી પૂછી શકાય એવી છે। એટલે કે તમે જોજો કે પંચાયવી એટલે શું, પંચાયવી અનુમાન કોને કહેવામાં આવે છે, તો આ પ્રમાણે રજૂ કરવાનું કે 5 વાક્યો દ્વારા રજૂ થતું જે અનુમાન છે એને પંચાયવી અનુમાન કહેવામાં આવે છે। આ 5 અવયવોના નામ સ્વરૂપની સદૃશતા આપણે આ પ્રમાણે રજૂ કરેલી છે, એની 5 અવયવોની રજૂઆત, 5 અવયવોની રજૂઆત। તો એની અંદર આપણે કોષ્ટકમાં પણ સરસ રીતે આપેલું છે કે ભારતીય પંચાયવી અનુમાન, પેલું કીધું છે કે ભારતીય પંચાયવી અનુમાન એમાં ક્રમિક રીતે જુઓ અવયવની દ્રષ્ટિએ અવયવ, તો અવયવની અંદર આપણે ક્રમ આપેલો છે, ક્રમ 1 2 3, ક્રમ 1 2 3 4 અને 5 આના આધારે છે આપણે આગળ વિધાનો પણ આપેલા છે। નામ કેવો અવયવ, તો એનું નામ આપણને અહીં સ્પષ્ટ કરે છે। તો એમાં પહેલો અવયવ છે એનું નામ છે પ્રતિજ્ઞા,
प्रतिज्ञा, बीजू से हेतु, त्रण उदाहरण सहित व्याप्ति, उपनयन चार અને નિગમન. આ પ્રમાણે જોઈએ તો આના આપણે વિધાનો પણ આપેલા છે કે કયું વિધાન છે એ હેતુનું છે, કયું પ્રતિજ્ઞાનું છે, કયું ઉપનયનનું છે. તો આમાં ઉદાહરણ તરીકે જોઈએ તો પહેલું કીધું છે પ્રતિજ્ઞા, તો એની અંદર શું આવશે? તો કે પ્રતિજ્ઞાની અંદર તે પર્વત પર અગ્નિ છે એવું આપણે વિધાન આપેલું છે. તે પર્વત પર અગ્નિ છે. હવે હેતુ એની અંદર, કારણ કે તે પર્વત પર ધુમાડો છે. હવે ઉદાહરણ સહિત વ્યાપ્તિની અંદર આપણે વિધાન આપેલું છે કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ. ઉદાહરણ તરીકે આપણે કીધું છે કે રસોડામાં. હવે અગ્નિ સાથે વ્યાપ્તિ શું છે? તો કે અગ્નિ સાથે વ્યાપ્તિ છે એ હેતુના આધારે નક્કી થતી હોય છે. એમાં અગ્નિ સાથે વ્યાપ્તિ સંબંધ ધરાવતો ધુમાડો તે પર્વત પર હાજર છે. અને ત્રીજું, નિગમનમાં શું સાબિતી થાય છે? તો કે તેથી તે પર્વત પર અગ્નિ છે. આ પર્વત પર અગ્નિ છે એ આપણે નિષ્કર્ષ પર આવ્યા કે તારણ પર આવ્યા. તો હવે એને આપણે ક્રમિક રીતે સમજતા જઈએ કે આ જે અવયવ છે એના આધારે શું સ્પષ્ટ થાય છે અને આ વિધાનના આધારે આપણને શું કહેવા માગે છે. તો એમાં અવયવ તરીકે જોઈએ તો પહેલું છે, એમાં પહેલું આપણે પ્રતિજ્ઞા આપેલું છે. તો પ્રતિજ્ઞાની અંદર જોઈએ તો પ્રતિજ્ઞા એ પંચાયવી અનુમાનનો પ્રથમ છે. હવે સ્વાધ્યાયમાં પણ તમને પ્રશ્ન આપેલા છે કે પંચાયવી કેટલામો અવયવ છે અને એની પ્રતિજ્ઞા એટલે શું. તો હવે આપણે એમાં જોવાનું કે એ છે એનું પ્રથમ અવયવ છે. ક્રમિકતા યાદ રાખશો તો આનો પ્રશ્ન, એનો જવાબ પણ તમારી સામે જ આવી જશે. હવે એમાં પ્રથમ અવયવ છે એવું કીધું છે, એટલે પ્રથમ અવયવની અંદર આપણને ઉદાહરણમાં કયું વાક્ય આપ્યું? તો કે પ્રતિજ્ઞા તરીકે પ્રથમ અવયવની અંદર આપણને વાક્ય આપ્યું છે કે તે પર્વત પર અગ્નિ છે. અનુમાન દ્વારા જે જ્ઞાનની સત્યતા સાબિત કરવાની છે, અનુમાન જે આપણે આ અનુમાનો છે એના આધારે આપણે જ્ઞાનની સત્યતા સાબિત કરવાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ વસ્તુ એ યાદ રાખવાની કે આપણે સત્યતા ક્યારે સાબિત થશે એ વસ્તુ પર જવાનું છે. એટલે આપણે ક્રમિક રીતે જોઈએ કે કેવું અનુમાન છે અને એના આધારે છેલ્લે પરિણામ શું આવે છે, નિષ્કર્ષ સચોટ રીતે શું આવે છે. તો આપણે એ કીધું છે કે જ્ઞાનની સ્પષ્ટતા, હવે જ્ઞાન ત્યારે જ સ્પષ્ટ થશે કે જે સાચું હશે અને એના આધારે જે તર્ક વિચારણા રજૂ થયેલી હશે એ યથાયોગ્ય હશે. તો હવે એને સાબિત કરવાની છે તે જ્ઞાનની રજૂઆત કરતાં વાક્યને પ્રતિજ્ઞા કહેવામાં આવે છે. એટલે આપણે સાદી રીતે કહી દેવાનું કે જે જ્ઞાનની સત્યતા સાબિત કરવાની છે, જે જ્ઞાનને સ્પષ્ટ કરવાનું છે, એ જ્ઞાનની જ્યારે રજૂઆત કરવામાં આવે, એ જ્ઞાનની જ્યારે રજૂઆત થતી હોય તેવા વાક્યને આપણે શું કહેશું? તો કે એને આપણે પ્રતિજ્ઞા તરીકે ઓળખશું. હવે પંચાયવી અનુમાન એ એક વ્યક્તિએ પોતાની માનસિક રીતે તારવેલું અનુમાન. કોઈ એક વ્યક્તિ છે, ધારો કે તમે જ છો, તમે કંઈક એવું અનુમાન તારવું છે, બરાબર. હવે તમે જ તારવેલું અનુમાન અન્ય વ્યક્તિને કહેશો. હવે તમે આ વસ્તુ છે આની અંદર આપણે એમ જ કીધું છે
कि कोई एक व्यक्तिए पोते मानसिक रीते तारवेलू अनुमान जयरे बीजी व्यक्ति आग कर रजू कर त्यारे ए शाब्दिक रजूआत है। एटले कि मात्र एक व्यक्ति की विचारणा पूरत मर्यादित रहत नहीं, अहीं व्यक्ति जे अनुमान करे छे ते अनुमान छे एने बीजी व्यक्ति आग रजू करवानुं छे अने ए रजू ज्यारे थाय छे त्यारे साचुं छे के खोटू ए नक्की करवानुं छे। एटले एनी जे शाब्दिक रजूआत छे एमां आपणे कीधुं छे के वक्ता अनुमान द्वारा जे फलित विधान आपणे आगळ जोई गया धोरण 11 मां पण फलित विधानने आधार विधान शुं एना विशे जोयुं हतुं, तो के फलित विधान छे ए विधानना समर्थन माटे छे। दलीलमां विधान रजू करवामां आवे, विधाननું સમર્થન કરવા માટે જ્યારે દલીલની રજૂઆત કરવામાં આવે તે ફલિત વિધાન છે, અને ફલિત વિધાનના સમર્થન માટે જે આધાર જે વિધાનો રજૂ કરવામાં આવે તેને આપણે આધાર વિધાન કહીશું। એટલે એ વસ્તુ તો નક્કી થઈ ગઈ કે સૌથી પહેલું વિધાન કયું હોય, તો કે ફલિત વિધાન। ફલિત વિધાનના આધારે છે, ફલિત વિધાનના આધારે છે આધાર વિધાન નીકળતું હોય છે। તો અહીં કીધું છે કે જ્યારે વક્તા અનુમાન દ્વારા, કોઈ વક્તા છે, કોઈ વાક્યની વાક્ય તમારી સામે મૂકનાર છે, એ વક્તા દ્વારા જે ફલિત વિધાન તારવ્યું છે એને કોઈ વિધાન દલીલને સ્પષ્ટ કરવા માટે એક વિધાન તારવ્યું છે એ શ્રોતાને પહેલેથી જ જણાવી દેવામાં આવે। શું કયું વિધાન? તો કે ફલિત વિધાન। પહેલાં જ જો વક્તા છે એ શ્રોતાને જણાવી દે તો તે ફલિત વિધાન માટે અનુમાનમાં થયેલા આધાર વિધાનોનું શ્રોતા યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકે। હવે મેં તમને કીધું કે ફલિત વિધાન પહેલું આવે, મૂલ્યાંકન શ્રોતાઓ શેનું કરશે? આધાર વિધાનનું। આધાર વિધાનનું મૂલ્યાંકન ત્યારે જ ઉત્તમ રીતે કરી શકશે કે જ્યારે એની આગળ ફલિત વિધાન રજૂ થયેલું હશે, અને એ આધાર વિધાનનું મૂલ્યાંકન કરશે એના આધારે એ તારવશે કે આ જે રજૂઆત થઈ છે અનુમાનની એ યથા યોગ્ય છે કે સાચી છે। આમ જો સામી વ્યક્તિ પાસે તાર્કિક આધારો રજૂ કરીને જો ફલિત વિધાનને ફલિત વિધાનો સ્વીકાર કરવાનો હોય તો ફલિત વિધાનને તેને પહેલેથી જ જણાવી દેવામાં આવે છે। મનોવૈજ્ઞાનિક અને તાર્કિક આ બંને દ્રષ્ટિએ ઉપકારક નીવડે છે, એટલે કે સત્યતા સાબિત કરવા માટે મનોવૈજ્ઞાનિક અને તાર્કિક બંને દ્રષ્ટિએ છે એ આ મહત્વનું ભૂમિકા ભજવે છે। આપણને જે આ ઉદાહરણ આપ્યું છે એમાં કીધું છે કે વક્તા પ્રતિજ્ઞા વાક્ય રજૂ કરી શ્રોતાને પ્રથમથી જ જણાવી દે છે। અહીં આપણે પ્રથમથી જ જણાવી દીધું છે, શું? તો કે તે પર્વત પર અગ્નિ છે। હવે હું તમારી આગળ તે પર્વત પર અગ્નિ છે એ સાબિત કરવા માગું છું, ધારો કે હું એ સ્પષ્ટ કરવા માગું છું। તો હવે આપણે આ દ્રષ્ટિએ જોઈએ તો પ્રતિજ્ઞા એ ફલિત વિધાનનું નિરર્થક ઉચ્ચારણ છે, આ તો સામાન્ય કહેવાઈ ગયું એમ ગણાય હજી, પણ એને આપણે વધારે ઊંડાણપૂર્વક ચકાસવાનું છે। તો તે માટે શું કરશું? તો કે આ નિરર્થક જે ઉચ્ચારણ થયું છે એમાં પ્રતિજ્ઞાએ પંચાયવી અનુમાનમાં આવતું વધારાનું વાક્ય નથી, આ છે આપણે જે વાક્ય જોઈ કે પ્રતિજ્ઞા કોને કહેવાય, તો આ અનુમાનની અંદર આવતું કોઈ વધારાનું વાક્ય નથી, એનું પણ કંઈક વિશિષ્ટ આભા છે, એની પણ કંઈક વિશિષ્ટ રચનાઓ છે। પણ સામી વ્યક્તિને પ્રતીતિ કરાવવા માટે, એટલે કે સામી વ્યક્તિને એવું કંઈક લગાડવા માટે રજૂ થયેલા પંચાયવી જે અનુમાન, આ જે અનુમાનો છે એ પંચાયવી અનુમાન ખૂબ જ મહત્ત્વના છે। એટલે આપણે ચોક્કસપણે ટૂંકમાં એમ તારવી લેવું કે જે વસ્તુ રજૂ થઈ છે અહીં અહીં તર્ક તત્વજ્ઞાનની અંદર આ જે અવયવો પાડીને જે વસ્તુની રજૂઆત થઈ છે એ અવયવોનું ખૂબ જ મહત્ત્વ છે, કેમ કે એના આધારે આપણે સારાંશ છે એને સ્પષ્ટ કરી શકશું। એમાં આપણે પહેલું કીધું છે હેતુ, તો એની પહેલું પ્રતિજ્ઞા છે એ સામાન્ય નથી એમ કીધું, માત્ર ભલે ને વિધાન રચી દીધું કે તે પર્વત પર અગ્નિ છે પણ એનાથી આગળ જતાં આપણને કંઈક મળશે, હજી વિધાનની સ્પષ્ટતા થશે। હવે એની અંદર બીજો અવયવ છે એ છે હેતુ, તો હેતુમાં શું કહે? તો કે હેતુ એ પંચાયવી અનુમાનનો બીજો પ્રકાર છે। આવું પણ ઓપ્શનમાં પૂછી શકે આ કેટલામાં છે આ કેટલામાં છે, ત્યારે અટકળમાં ન રહેવું, એટલે કર્મિક રીતે સૂત્રની રીતે કે આપણે આપણી રીતે છે યાદ રાખવાનો પ્રયાસ કરવો। તો હેતુમાં કીધું છે કે તે પર્વત પર ધુમાડો છે, કારણ આપ્યું કે તે પર્વત પર ધુમાડો છે, તો તે પ્રત્યક્ષ જ્ઞાનની અનુમાનિક ક્રિયાનો આરંભ થાય છે। પ્રત્યક્ષ કેમ કે તે પર્વત ધુમાડો છે કારણને વધારે ભાર આપીને આપણે સ્પષ્ટતા કરાવે છે, એટલે અનુમાન ક્રિયા છે વધારે સતેજ બને છે।
હવે ન્યાયિકોનો મતે હેતુની પક્ષમાં હાજરી. આપણે આગળ જોયું કે પક્ષ સાધ્ય છે એની ત્રણ બાબતો છે, અને આપણે સ્પષ્ટ કરી કે પક્ષમાં શું આવે, સાધ્યમાં શું આવે અને હેતુમાં શું આવે. તો આપણે પહેલાં લઈએ તો આ પક્ષ તરીકે જોઈએ તો કે તે પર્વત પર અગ્નિ છે, આ આપણે પક્ષ લીધું. તો અહીં કીધું છે કે પ્રત્યક્ષ આની અંદર ન્યાયિકો, આપણે જે ત્રણ પ્રકારે પક્ષ સાધ્ય અને હેતુ છે એ આપણે આગળ જોયું કે આ વસ્તુ પક્ષમાં આવશે, આ સાધ્યમાં આવશે. તો અહીં ન્યાયિકો છે એ કહે છે કે હેતુની પક્ષમાં હાજરી છે. હવે જુઓ આની અંદર છે એ એની હાજરી બતાવે છે, આ પક્ષ થયું તો આ હેતુ છે એની હાજરી, પર્વત પર અગ્નિ છે એટલે કે ધુમાડો છે એટલે પક્ષની છે એમાં હાજરી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. કઈ રીતે? તો કે અગ્નિ છે એમ કીધું તો અગ્નિ સાથે ધુમાડો જોડાયેલો છે તો પક્ષની હેતુની પક્ષમાં હાજરી છે એ સંભવિત બની. તો એના લીધે છે એ આપણે એમ કહીશું કે આ પ્રત્યક્ષ આપણને જ્ઞાન થાય છે અને તો જ અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે. અનુમાનની ક્રિયા છે, અનુમાનો છે આપણે વધારે સચોટ બનાવવા છે એટલે આપણને વધારે વિશેષ પ્રતીતિ અહીંયા થશે. હવે હેતુમાં રજૂ થતા વાક્ય દ્વારા વક્તા શ્રોતાને એમ જણાવે કે પક્ષમાં સાધ્યની હાજરી છે. તો આપણે સાધ્ય શું હતું? તો કે સાધ્ય છે કે તેથી તે પર અગ્નિ છે. તો સાધ્યની અંદર આપણે એમ સાબિત થયું કરેલું હતું આગળ જોયું એમાં કે તે પર્વત પર અગ્નિ છે એ આપણું સાધ્ય થયું. પક્ષ, સાધ્ય અને હેતુ બરાબર ત્રણે છે ન્યાયિકની દ્રષ્ટિએ આપણે આપેલા વિધાન સમજૂતી છે. તો આની દ્રષ્ટિએ કહીએ તો હેતુની હાજરી હોવી જોઈએ. ખરેખર એવું આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. પ્રસ્તુત ઉદાહરણમાં વક્તા હેતુ વાક્ય રજૂ કરી આ હેતુ વાક્ય છે એની રજૂઆત કરી શ્રોતા એમ જણાવે છે કે તે પર્વત પર અગ્નિ છે. હવે ફલિત વિધાન સાબિત થઈ ગયું, થઈ શકે તેમ છે કારણ કે તે પર્વત પર ધુમાડો છે. આમ એ સ્પષ્ટ થાય છે કે હેતુ વાક્યમાં પક્ષમાં હેતુની હાજરી પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. અનુમાનની ક્રિયા માટે પ્રથમ શરતનું પાલન, આથી હેતુ વાક્ય તાર્કિક દ્રષ્ટિએ ઘણું મહત્વનું છે. આ હેતુ વાક્ય છે એ તાર્કિક દ્રષ્ટિએ ઘણું મહત્વનું છે. કેમ? કે અહીં ધુમાડો છે એ વસ્તુ જો સાબિત ન હોય તો અગ્નિ છે એ પણ અટકળને બરાબર સચોટ ન બનાવી શકીએ, અને જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ છે એવું આપણે સાધ્ય પદ પણ તારવી શકીએ નહીં. એટલે મહત્વની વસ્તુ છે કે હેતુ જો સાબિત હશે તો પક્ષને સાધ્ય છે બંને સંભવિત બની શકશે. પૂછાય એવો પ્રશ્ન છે કે તાર્કિક દ્રષ્ટિએ કયા અવયવનું વધારે મહત્વ છે? તો કે હેતુ છે એનું વધારે મહત્વ છે. ત્યાર પછીનો ત્રીજો અવયવ છે ઉદાહરણ સહિત વ્યાપ્તિ. તો ઉદાહરણ સહિત વ્યાપ્તિ એ પંચાયવી અનુમાનનો ત્રીજો અવયવ છે. એટલે આપણે એની અંદર વિધાનની રચના આપી છે કે જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. હવે જોઈએ ન્યાય દર્શન અનુસાર અનુમાનની ક્રિયાઓમાં હેતુનું પક્ષમાં પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. એટલે કે આપણને અહીં પ્રત્યક્ષાનું જ્ઞાન થયું કે ધુમાડો છે તો અહીંયા અગ્નિ હોવો જ જોઈએ એ સ્પષ્ટ થઈ ગયું. તો એનું પ્રત્યક્ષ જ્ઞાન થયા પછી હેતુ અને સાધ્ય બંને વચ્ચે વ્યાપ્તિ. કઈ રીતે વ્યાપ્તિ? તો કે હેતુમાં છે આપણે ધુમાડો લીધું બરાબર, તો સાધ્યમાં આપણે શું મળશે? તો કે તે પર્વત પર અગ્નિ છે. તો તે પર્વત પર અગ્નિ ધુમાડો છે એટલે અગ્નિ છે એ તો સાબિત થવાનું જ, એટલે બંને વચ્ચે શું થશે? તો કે વ્યાપ્તિ સંબંધ, ધુમાડો સાથે અગ્નિ બંનેને આપણે સમન્વય કરીને જોડી દીધું. તો આ છે ઉદાહરણ સહિત વ્યાપ્તિ છે એ આપણે સ્થાપિત કરી શકીએ. હેતુ અને સાધ્ય બંને વચ્ચે વ્યાપ્તિ સંબંધની સ્મૃતિ થાય. હવે સહજ જોશો તમે જ્યાં ધુમાડો ભાળશો ત્યાં તમને એવું થશે કે ત્યાં અગ્નિ હશે. આવું જોડાણ ક્યારે થશે? તો કે આપણા મગજમાં વ્યાપ્તિ સંબંધની રચના થયેલી હોય છે. એ પંચાયવી અનુમાનના આ અવ્યવ દ્વારા વક્તા શ્રોતાને હેતુ અને સાધ્ય આ બંને વચ્ચે વ્યાપ્તિ સંબંધની સ્મૃતિ કરાવે છે. જોડાણ થયેલું શું છે એની છે એ આપણે યાદ અપાવે છે. ઉદાહરણ સહિત વ્યાપ્તિની રજૂઆતમાં આવતું ઉદાહરણ એમ સ્પષ્ટ કરે છે કે હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે. એવું જ્ઞાન આપણને વાસ્તવિક ઉદાહરણના નિરીક્ષણના આધારે મળેલું છે, તેથી સર્વથા સ્વીકાર્ય બને છે. એટલે કે સદંતર એ
આપણે સાક્ષી તરીકે એને સ્વીકારીએ છીએ કે પ્રસ્તુત અહીં જે આપણને ઉદાહરણમાં વક્તા ઉદાહરણ સહિત વ્યાપ્તિ રજૂ કરીને શ્રોતાને એમ જણાવે છે કે તે પર્વત પર અગ્નિ છે એ ફલિત વિધાનની સાબિતી થઈ ગઈ. કેમ કે આપણને માત્ર એક પહેલું વિધાન તે પર્વત પર જ આપેલું હતું, પણ એની સાબિતી શાના આધારે થઈ ગઈ? તો કે ધુમાડો છે અને એના આધારે તે પર્વત પર અગ્નિ છે એ આપણે વાક્ય સ્પષ્ટ કરી શક્યા. કારણ કે પર્વત પર ધુમાડો પ્રત્યક્ષ રીતે દેખાય છે, આપણે આપણી નરી આંખે જોઈ શકીએ છીએ. શરૂઆતમાં આપણે જોયું કે આપણે જે પંચેન્દ્રિય છે એના દ્વારા આપણને જે કાંઈ આપણે જોઈએ છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ એ બધું છે એ આપણું સાક્ષાત ને પ્રત્યક્ષ જ્ઞાન છે. તો અહીં કઈ વસ્તુ થઈ? તો કે આપણે ધુમાડોને આપણી જે દૃષ્ટિન્દ્રિય છે એના દ્વારા આપણે જોયું, તો પ્રત્યક્ષ રીતે તમે જોયેલું છે એ પર્વત પર ધુમાડો છે. એટલે કે આપણે એના આધારે એમ સાબિત કરી શકશું કે જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે, એવું વ્યાપ્તિ વાક્ય છે. વ્યાપ્તિ વાક્ય છે. હવે આવો તો ઘણી રીતે જોડાયેલ હોય છે, જેમ કે રસોડા જેવા વિવિધ ઉદાહરણો હોય છે એને આપણું નિરીક્ષણ કરીને જોતા હોય છે. વ્યાપ્તિ સંબંધની જે સ્મૃતિ છે એ અનુમાન ક્રિયાની બીજી શરત છે. યાદ રાખજો કે આમ એ સ્પષ્ટ થાય છે કે હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સંબંધની જે સ્મૃતિ છે, હેતુ અને સાધ્ય આ બંને વચ્ચે જે વ્યાપ્તિ સંબંધી છે એ શું છે? તો કે આપણી વ્યાપ્તિ સંબંધીની સ્મૃતિ છે. તમને કંઈક યાદ અપાવે છે, તમને કંઈક તાજું કરાવે છે. કેમ કે ધુમાડો છે એ તમારી સ્મૃતિ પર પડેલો છે, પણ એનો સંબંધ શાની સાથે છે એ તમને નિશ્ચિત કરાવે છે, એટલે આપણી સ્મૃતિ સાથે સંબંધિત છે. એ અનુમાન ક્રિયાની બીજી શરતનું પાલન છે. એમ જણાવતા પંચાયવી અનુમાનનું આ ત્રીજું અવયવ છે એ ઉદાહરણ સહિત વ્યાપ્તિ તાર્કિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. એટલે કે આ ત્રણેય ઉદાહરણને આધારે આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે સત્યતા તરફ જે પહેલું વિધાન સત્યતા તરફ લઈ જવા માટે આપણે બીજું વિધાન કયું રચ્યું, અને એ વિધાનના અંદર આધારે આપણે ઉદાહરણ સહિત વ્યાપ્તિનો સંબંધ છે એ કઈ રીતે સંભવિત બને છે. એટલે સમજવાનું માત્ર એટલું જ છે કે પહેલું ફલિત વિધાન જે રજૂ થયું છે એ ફલિત વિધાન છે એ છેલ્લા વિધાનની સ્પષ્ટતા કરવા માટે કેટલું સાચું પડે છે, આ વસ્તુ આપણે મુખ્યત્વે જોવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ન્યાય દર્શનના અનુમાનના બંધારણની અંદર મુખ્ય ત્રણ અવયવો વિશે આપણે ચર્ચા કરી. હવે બાકીના જે બે અવયવો છે એની વિશેની સમજૂતી આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો એટલે સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.